हेलो मित्रों, आज अपने पेपर 504 नी अंदर यूनिट 1 नी अंदर पार्ट 7 बराबर है एमा आगळ वधीशुं। तो आपणो क्वेश्चन नंबर 7 छे के स्टार एटले के टी नेटवर्क माटे अने पाई एटले के डेल्टा नेटवर्क ने परस्परित रूपांतरित करवा माटेना समीकरणों जरूरी वीज परिपथ दूरी समझाओ। एक छे स्टार अने बीजो आपणने आप्युं छे पाई। हवे बंने ने परस्परित रूपांतरित करवा माटे आ तमने बतावी छे, परस्परित रूपांतरित करवा माटे जे समीकरणों आपणे मेळवाना छे जरूरी वीज परिपथ दूरी अने समझावाना छे। तो सौ प्रथम तमारी सामे जो मैं आवी सर्किट छे लास्ट टाइम तमने समझाई दी बराबर, तो ए टाइपनी सर्किट अहीं छे कि तमने बंने नेटवर्क कम्बाइन आपेला छे, कारण के आपणे परस्परित शुं करवानुं छे रूपांतरित करवाना छे। तो तमने कंईक आ रीते सर्किट आपेली छे कि अंदर जे छे ए स्टार नेटवर्क छे अने बहारनी साइड तमने आ रीते डेल्टा नेटवर्क आप्युं छे बराबर। जेना तमे डेल्टा माटे जुओ तो अहीं तमने झेड ए, झेड बी अने झेड सी आपेल छे અને અંદર સ્ટાર માટે ઝેડ વન, ઝેડ ટુ અને ઝેડ થ્રી આપેલ છે। તો આ તમારો થઈ ગયો પરિપથ છે બરાબર। હવે આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ટી નેટવર્કના કોઈ પણ ઇમ્પિડન્સનું મૂલ્ય નક્કી કરવું હોય, એટલે કે આપણે ટી નેટવર્કની વાત છે પહેલાં રાઈટ, તો ટી નેટવર્કના તે ઇમ્પિડન્સની આસપાસ આવેલા પાઈ નેટવર્કના, એટલે આપણે શું કર્યું છે ટી અને પાઈ નેટવર્કને કમ્બાઈન કર્યું છે ઓકે। તો ટી અને પાઈ નેટવર્કને કમ્બાઈન કર્યું છે, તો ટી નેટવર્કના તે ઇમ્પિડન્સની આસપાસ આવેલા પાઈ નેટવર્કના બે ઇમ્પિડન્સના ગુણાકારને ત્રણેય ઇમ્પિડન્સના સરવાળા વડે ભાગતા હોય। એટલે શું, એટલે એમ કે આપણે ધારો કે જો ટી નેટવર્ક, મેં તમને ગઈકાલે વાત કરી હતી, જો ટી નેટવર્ક હોય એટલે કે ઝેડ વન, ઝેડ ટુ અને ઝેડ થ્રી આવે બરાબર છે ટી નેટવર્ક માટે। તો આપણે ઝેડ વનનું સૂત્ર મેળવવું હોય તો કઈ રીતે મેળવીશું, તો જુઓ મારે ઝેડ વનનું સૂત્ર મેળવવું છે તો તમારી સામે જો અહીંયા તમારી સામે છે ઝેડ વન ઓકે। હવે ઝેડ વનનું સૂત્ર મેળવવું છે તો તમારે શું કરવાનું, ઝેડ વનથી આપણે ડેલ્ટા નેટવર્કમાં જુઓ આ પોઈન્ટ કોમન છે રાઈટ, ઝેડ વન જ્યાં છે ત્યાં, એટલે ઝેડ એ અને ઝેડ બીથી બને છે ઝેડ વન તમારો, ઝેડ એ અને ઝેડ બીથી તમારો શું બને છે અહીંયા આગળ ઝેડ વન બને છે। એટલે અહીં કહે છે કે બાકીના બંનેના ગુણાકારના ગુણાકારથી બને છે, એટલે કે ઝેડ એ ઇન્ટુ ઝેડ બી, એટલે તમારે ઝેડ એ ઇન્ટુ ઝેડ બી આ રીતે ઝેડ એ ઇન્ટુ ઝેડ બી ભાગાકારમાં ત્રણેયનો શું કરવાનો, સરવાળો કરવાનો। તે જ પ્રમાણે ઝેડ ટુ ઓકે, તો ઝેડ ટુમાં તમે વિચારો ધારો કે અહીંયા આ ઝેડ ટુ લઈ લઈએ આપણે રાઈટ, તો ઝેડ ટુ છે એ અહીંયા અહીંયા ઝેડ એ લઈ લઈએ, અહીંયા ઝેડ બી લઈ લઈએ અને અહીંયા ઝેડ સી લઈ લઈએ। તો ઝેડ ટુમાં તમે જુઓ આ ઝેડ બી અને ઝેડ સી આવશે, તો ઝેડ બી ઇન્ટુ ઝેડ સી અને ત્રણેયનો ભાગાકાર, ત્રણેયનો ટોટલ સરવાળો થશે। અને ઝેડ થ્રી માટે એ રીતે ઝેડ એ ઇન્ટુ ઝેડ સી ભાગાકારમાં ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી, તો ઇઝી જ છે બરાબર। હવે આપણે ટી નેટવર્ક પછી પાઈ નેટવર્કની વાત કરીએ, તો એ પ્રમાણે પાઈ નેટવર્કમાં શું કરવાનું, તો પાઈ નેટવર્કની અંદર તમારે ઝેડ એ, ઝેડ બી અને ઝેડ સી જે છે તેના મૂલ્યો મેળવવા હોય તો બધાના પારસ્પરિક પહેલાં તો સરવાળો કરવાનો, ઝેડ એ એટલે ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ એ દરેકમાં કોમન આવશે, જુઓ ઉપર જે અંશ છે દરેકમાં કોમન છે, ઝેડ એ ઇન્ટુ ઝેડ ટુ પ્લસ ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી પ્લસ ઝેડ થ્રી ઇન્ટુ ઝેડ વન એ ત્રણેયમાં કોમન, ડિવાઇડેડ બાય હવે શું કરવાનું, તો ઝેડ એ છે તો કઈ રીતે ઝેડ ઝેડ ટુ કઈ રીતે મળે છે આપણને, જુઓ આ તમારી સામે છે ઝેડ એ બરાબર, તો એ ઝેડ એ છે તેને વિરુદ્ધ દિશામાં તમને આ બંને છોડી દઈએ આપણે, તેની વિરુદ્ધ દિશામાં તમને શું મળે ઝેડ ટુ મળે છે, તો તમારે નીચે શું લખવાનું, ઝેડ ટુ લખી દેવાનું રાઈટ રાઈટ। હવે વાત ધારો કે તમારે માટે ઝેડ બી જોઈએ છે ઓકે, તો ઝેડ બી છે તો ઝેડ બીની વિરુદ્ધ દિશામાં કયા આવશે આ બંને છોડીને, ઝેડ થ્રી આવશે ઓકે। અને ઝેડ સી માટે આપણે એ કરવું, તો ઝેડ સી માટે તો ઝેડ ટુ અને ઝેડ થ્રીને કેન્સલ કરો તો વધે શું ઝેડ વન,
तो आपन एक ईजी है तो अहीं तमे जोई शको छो कि जे आपणे तेज प्रमाणे आपणे पाई नेटवर्क नी वात करता था तो पाई नेटवर्क माटे ZA बराबर Z1 Z2 Z3 Z2 अने Z3 Z1 नो त्रणेय पारस्परिक गुणाकार आवशे डिवाइडेड बाय Z2 ZB मां Z3 अने Z3 मां आवशे Z1 ओके कई रीते आवे मैं तमने समझावी दीधुं तो आ रीते जे आपणे पारस्परिक जे बन्नेने फेरवा माटेनो इम्पेडन्स जोता हता जे आपणो क्वेश्चन हतो राइट के टी अने पाई टी अने डेल्टा नेटवर्क ने परस्पर रूपांतरित करवा माटे ना जरूरी समीकरणों विविध परिपथ द्वारा समझाओ तो आ रीते आपणने टी माटे Z1 Z2 Z3 अने डेल्टा माटे ZA ZB ZC कई रीते मेळवाना ए आपणे समझ्या। बीजू के तमे जो भण्या होय तो तमे 12 साइंस नी अंदर पण 11 12 साइंस मां पण आ रीते स्टार अने डेल्टा नेटवर्क ना कदाच क्वेश्चन आपणे भण्या छो तो एनी अंदर भी आ रीते थोड़ुंक घणुं तमे एनो थोड़ोक ख्याल तो तमने अंदर कॉन्सेप्ट छे ए तो तमारे भणवामां आवी जशे बराबर। हवे आपणे नवो क्वेश्चन जोईए आजे तो बीजो एना पछीनो क्वेश्चन छे क्वेश्चन 8 क्वेश्चन 7 पछी के साबित करो के पाई अने टी नेटवर्क ए द्वेतवाद अनुसार अनुसरे छे तो हवे अहीं तमे जो द्वेतवाद ओके द्वेतवाद शब्द आपणे बीजी वार भणी रह्या छीए मित्रों फर्स्ट टाइम ड्युअलिटी जे फर्स्ट थियरी हती के ड्युअलिटी एटले शुं तो कोई पण नेटवर्क छे एनो ड्युअल नेटवर्क ड्रॉ करवुं होय तो केटलाक नियमो छे ए नियमो मैं तमने कीधा हता के जो आपणे मेस होय आ रीते लूप होय बराबर तो नोड टाइप होय पेरेललमां थई जाय एटले के सीरीज होय आ रीते सीरीज तो ए तमारुं नेटवर्क केवुं थई जाय पेरेलल थई जाय। पछी वोल्टेज तो करंटमां रूपांतर थाय करंट होय तो वोल्टेजमां रूपांतर थाय कैपेसिटर होय तो इंडक्टन्स होय तो कैपेसिटर अने रेजिस्टन्स होय तो कंडक्टन्स तो आ बधुं आपणे ड्युअलिटीमां भणी गया। तो हवे ए ज प्रमाणे पाई अने टी एकबीजाना ड्युअल छे एवुं आ थियरी कहे छे तो कई रीते तो डायरेक्ट एना समीकरण परथी आपणे जईशुं तो टी नेटवर्क माटे एडमिटन्स वायना स्वरूपमां नीचे प्रमाणे लखी शकाय। हमणां आपणे टी नेटवर्क माटेनुं जे इक्वेशन जोयुं हतुं Z1 नुं इक्वेशन कई रीते आपणने मळ्युं हतुं तो ए रीत प्रमाणे हवे ई Z1 छे ए Y1ना स्वरूपमां लखी डायरेक्टली छे अहींया आगळ मित्रो के जो एने आपणे एडमिटन्सना फॉर्मां लखीए Z ने एडमिटन्स तो इक्वेशन चेन्ज થઈ જશે અને એ થશે તમારું Y ઇન્ટુ YB YB ઇન્ટુ YC YC ઇન્ટુ Y ડિવાઇડેડ બાય YC જો 1 હોય તો તમારો C આવશે 2 આવશે તો A આવશે એ Y ઇન્ટુ YB YB ઇન્ટુ YC YC ઇન્ટુ Y ડિવાઇડેડ બાય YA જે થશે Y2 માટે અને સમીકરણ 3 માં તમારે Y3 માટે YA ઇન્ટુ YB YB પ્લસ YC પ્લસ YC ઇન્ટુ Y ડિવાઇડેડ બાય Y અહીંયા આવશે B આવશે અહીંયા YB લખ્યું છે રાઈટ નીચે તો Y1 Y2 અને Y3 છે એડમિટન્સના સ્વરૂપમાં ટી નેટવર્ક માટે આ રીતે લખી શકાશે રાઈટ એડમિટન્સના સ્વરૂપમાં એટલે કે Z બરાબર 1/Y પહેલાં બી તમને કીધું હતું કે ઇમ્પેડન્સ હોય એટલે કે અવરોધ હોય તો એનું શું થાય કંડક્ટન્સ તો અહીં ઇમ્પેડન્સ હોય તો એનું શું થાય એડમિટન્સ થશે રાઈટ એ પણ આપણે જોઈ ગયા હતા। હવે ટી નેટવર્કમાંથી પાઈ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે તો હમણાં હાલ જ 3 સમીકરણ જોયા Z A ZB અને ZC તો હવે સમીકરણ 1 2 3 સમીકરણ આપણે જોઈએ કે 1 2 અને 3 અને એના પછી ઇક્વેશન 4 5 અને 6 તો આ બધાને ક્રમશઃ તમે સરખાવો તો તમને ટી અને પાઈ છે એ તમને દ્વેતવાદ અનુસાર જોવા મળશે બરાબર। જુઓ અહીંયા જે Z1 Z2 છે અને Z A છે આ રીતે Z A તો Z1 Z2 એ ફોર્મેટમાં તમને ઇક્વેશન આપ્યું છે અને અહીંયા જુઓ તમે ટી નેટવર્કમાં તો Z1 હતું Z A તો એની જગ્યાએ અહીં શું છે Y1 છે તો Y ઇન્ટુ YB ઓકે તો આ રીતે તમે જુઓ કે અહીંયા એડમિટન્સ છે રાઈટ તો સામે એ જ પ્રમાણે અહીં તમને શું મળે છે ઇમ્પેડન્સ મળે છે તો એમ એટલે કહી શકાય કે દ્વેતવાદ અનુસાર આ બંને છે નેટવર્ક એ અનુસરે છે બરાબર તો આ પણ એકદમ ઇઝી થિયરી છે। હવે મિત્રો તમારી નેક્સ્ટ થિયરી છે ક્વેશ્ચન 9 જે છે બ્રિજ સેતુ ટી જટિલ પરિપથ સમજાવો। બ્રિજ સેતુ એટલે ટી એક જાતનો ટી નેટવર્ક છે અને એ તમારે આ પરિપથ સમજાવવાનો છે આમ પણ તમારા એક્ઝામને લક્ષી આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એ સમજીએ
तो पहला तो तमारे सर्किट समझी लईए आपणे। तो सर्किट में ए रीते छे अहींया आगळ के जुओ आपणे पहला भी ब्रिज सर्किट 11 साइंस में भण्या छे। ब्रिज होय एटले आखू तमारे ब्रिज सर्किट अने आ रीते इक्विवेलेंट आ रीते थशे राइट। तो आपणे ब्रिज सर्किट आ रीते भणी गया। ओके जो आ रीते नेटवर्क होय तो ब्रिज सर्किट तमे जोई चतुष्कोण टाइप थशे राइट। तो अहीं तमे जुओ तो उपरना जे टर्मिनल छे एमां इम्पेडेंस है तो जेड एफ जेड जी और जेड जे तमे कोई पण नाम आपी सको। वन वन टर्मिनल वन और टू टर्मिनल पर ये वन और वन वन और अँ ग्राउंडेड कहवा त्या टर्मिनल पर टू और टू आग तमने इम्पेडेंस आपे जेड एच। तो टोटल चार प्रकार इम्पेडेंस अलग अत्यारे बात करी कि ब्रिज सर्किट में के आर्म्स आर्म्स एट्ले आर्म्स पर इम्पेडेंस हो के टोटल चार प्रकार होने चार प्रकार हो तो ब्रिज सर्किट है आ रीते दौरी सकता है मित्रों बराबर। अँ इम्पेडेंस हो रीते इम्पेडेंस तो कर सकता है। हवे आपणे शुं करवानुं छे अहींया आगळ ए समजावानुं छे एने पाई अने टी नेटवर्कमां। ओके तो तमारे फिगर ए जुओ तो तमने टी परिपथ छे देखो देखाय छे अहींया आगळ एक वन टाइप ऑफ तमने अहीं शुं देखाय छे टी परिपथ देखाय छे आखो आ बराबर। तो जे आ ब्रिज सर्किट छे एनी अंदर टी परिपथ समायेलो छे एटला माटे शुं कहेवाय ब्रिज सेतु टी परिपथ कहेवाय राइट। तो चलो एने आपणे समतुल्य परिपथ तमे जुओ तो एनो समतुल्य परिपथ आ रीते थशे एमां लख्युं छे पाई सेक्शन नेटवर्क। ओके तो आपणे जोई लईए तो जो अहीं तमे जेड एफ जेड जी अने जेड एच आपेलुं छे अहीं तमने जेड एफ जेड जी अने जेड एच राइट। तो तमारे अहीं आगळ ए जे टी नेटवर्क छे अहीं आगळ तो ए अहीं तमे ड्रॉ करीशो तो तमारे जुओ ए डेल्टामां कई रीते पाईमां कई रीते रूपांतर थशे तो जुओ अहीं जेड एफ હવે જેડ એફ છે તમારે એ જુઓ ટર્મિનલ ક્યાં આગળ વન અને ટુ આગળ છે જેડ એફ તો અહીંયા તમે ગ્રાઉન્ડેડ થઈ જશે પાઈમાં એટલે તમને જુઓ ડ્રો કરીએ આપણે તો જો આ જેડ એફ જેડ જી અને જેડ જી બરાબર એફ જી અને એચ પ્રમાણે એવી રીતે અહીંયા તમે જુઓ તો એફ જી અને જે પ્રમાણે જે ઉપર ત્રણ આપેલા છે એ ટી નેટવર્ક તમારે આ રીતે બનશે। આ ઉપરનું જે છે ए टी नेटवर्क तमारे नीचे आपी छे ए प्रमाणे बनशे राइट। अने अंदर छे तमारे स्टार मां थशे एनु जेड वन जेड टू अने एक तीजी वात तमारे नोंधवानी छे खास जे स्टार मां एक जे छे आ बन्ने वस्तु के जेनो सरवाळो थशे जेड थ्री डेस प्लस जेड एच एने शुं कहेवाय जेड थ्री कहेवाय। ओके એને શું કહેવાશે જેડ થ્રી એટલે સ્ટાર નેટવર્કમાં જેડ વન જેડ ટુ અને જેડ થ્રી અને પાઈની અંદર જેડ જેડ એફ જેડ જી અને જેડ એફ જેડ જી અને જેડ જી અને જેડ જે થશે બરાબર। હવે તમારે સમતુલ્ય ટી નેટવર્ક છે એ આ રીતે ટોટલ થશે કે તમારે જુઓ જે જેડ વન જેડ ટુ હતા બરાબર અને જેડ થ્રીની જગ્યાએ તમારે આવશે જેડ થ્રી ડેશ પ્લસ જેડ એચ આ રીતે એડ થશે। તો અહીં આકૃતિ એને ક્રમિક રીતે સમતુલ્ય ટી નેટવર્ક રજૂ કરી શકાય છે। અહીં આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જેડ એફ જેડ જી અને જેડ એચ શાખા એ પાઈ નેટવર્કમાં થશે। જો મેં તમને વાત કરી એ પ્રમાણે કે જે મેઇન તમારી આકૃતિ હતી જેડ એફ જેડ જી અને જેડ એચ એ તમારે પાઈ નેટવર્કમાં લેવાનું રહેશે બરાબર। આપણે જોઈ લઈએ જો તમે અહીં આગળ જુઓ છો તો તમારે આ જે છે એ આખું પાઈ નેટવર્ક થશે શેમાં થશે પાઈ નેટવર્ક અને તમારે નીચેનો જે જેડ એચ ગણતરીમાં લેશો એ તમારે થશે તમારું સ્ટાર નેટવર્કમાં થશે બરાબર ટી નેટવર્કની અંદર। તો આપણે જોઈએ આગળ તો નીચેના સમીકરણનો ઉપયોગ કરીને સમતુલ્ય ટી નેટવર્ક દોરી શકાય। હવે તમે ટી નેટવર્ક એને આપણે અહીંયા પાઈને ટી નેટવર્કમાં કન્વર્ટ કરવું હોય આ પાઈને ટી નેટવર્કમાં કન્વર્ટ કરવું હોય તો જુઓ જેડ વન બરાબર શું થશે જેડ જે ઇન્ટુ જેડ એફ ભાગાકારમાં જેડ જે જેડ એફ અને જેડ જી જે અત્યારે આપણે જે આપણો પ્રશ્ન સાત હતો ક્વેશ્ચન નંબર સેવન એ પ્રમાણે રાઈટ જેડ વન તો જુઓ અહીં આગળ તમારો ક્વેશ્ચન છે જેડ વન તો છે જેડ વન કોનાથી આપણે બે ટર્મિનલથી બને છે જેડ એફ અને જેડ જે તો એ બંનેનો ગુણાકાર અને ભાગાકારમાં આ ત્રણેનો સરવાળો થશે એક બે અને આ ત્રણનો।
ओके तो आई गई त्रणे सरवाळो ए प्रमाणे जेड टू माटे सूत्र लखी शकाय अने हवे एक खास छे टी नेटवर्क माटे जेड थ्री डेश माटे अने जेड थ्री डेश माटे एटले तमारो शुं थशे जेड थ्री नहीं आवे पण जेड थ्री डेश आवशे एटला माटे कि तमे जुओ અહીં તમને ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડેડ કરેલો એક બીજો ઇમ્પેડન્સ ઝેડ એચ ચોથા નંબરનો ઇમ્પેડન્સ છે એ ઝેડ એચ છે અને એના કારણે આપણે લઈએ છીએ ઝેડ થ્રી ડેશ લઈએ છીએ ઓકે જો અહીંયા તમે ઝેડ થ્રી ડેશ બરાબર શું થશે ઝેડ એફ ઇન્ટુ ઝેડ જી ડિવાઇડેડ બાય ઝેડ એફ પ્લસ ઝેડ જે પ્લસ ઝેડ જી પરંતુ ઝેડ થ્રી બરાબર આપણે શું જાણીએ છીએ ઝેડ થ્રી ડેશ પ્લસ ઝેડ એચ તમારે જે ઝેડ થ્રી છે ઝેડ થ્રીની વેલ્યુ એ તમને જો સ્ટારમાં આ રીતે થશે આ દર્શાવી છે જુઓ જે સ્ટારની અંદર તમે સમતુલ્ય ડ્રો કરશો એટલે આ રીતે બનશે જે આગળની જે સર્કિટ આપી ને તમને જુઓ જો આના માટે રાઈટ એ તમારે સમતુલ્ય આ રીતે થશે ઝેડ એચ કન્સિડર કરવાનો રહેશે તો ઝેડ થ્રી ડેશ તો તમને ઇક્વેશન મળશે ઝેડ થ્રીનું ઝેડ એફ ઇન્ટુ ઝેડ જી પ્લસ હવે તમે વેલ્યુ મૂકી દો અહીંયા ઝેડ થ્રી ડેશની અહીંયા આગળ ઝેડ થ્રી ડેશની વેલ્યુ અહીંયા તમે મૂકી દો અને પ્લસ ઝેડ એચ એડ કરી નાખો તો તમને આ રીતે ટી નેટવર્કમાં રૂપાંતર થયેલું જોવા મળશે જે તમારું મેઇન જે બ્રિજ સેતુ નેટવર્ક છે એ આખું ટી નેટવર્ક છે અને એના જે સૂત્રો છે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી આ પ્રમાણે મેળવી શકાય છે ઓકે મિત્રો તો થેન્ક યુ ઓકે